નમસ્તે પ્રિય મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન બરાબર મોસ્ટ એન્ડિંગ લખી લીધા મોસ્ટ એન્ડિંગ પ્રશ્ન સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર એના વિશે ટૂંકનો તમને એની બનાવટ એટલે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ વિશે નોંધ લખો તો ખાઈ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે નોંધ લખો બરાબર અથવા તો એમ કે ક્લોર આલ્કલી પદ્ધતિ વિશે નોંધ લખો બધાય પ્રશ્ન પૂછાય તો જવાબમાં અત્યારે હું તમને જે સમજાવું છું એ જ લખવાનું છે બરાબર હવે તમને અહીંયા પહેલા એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં છું આ પ્રશ્ન છે બરાબર એમાં આ આકૃતિ છે ને બરાબર એ તમે જોડો તો બેસ્ટ છે સારામાં સારું અડધો માર્ક પણ તમારો આ પ્રશ્નમાં જે નંબર છે ને બાકી આપણી ટેક્સ્ટબુકમાં આપેલી નથી બરાબર તમને આપણી ટેક્સ્ટબુકમાં થોડી અલગ પ્રકાર આવી છે પણ આ ગોળી નામ પણ બરાબર તો સાચી કાળે કોઈ એટલે કોઈ ખોટો નહીં પાડે એટલે તમે આ આકૃતિ વ્યવસ્થિત જોઈ લેજો બરાબર હવે જો આ પદ્ધતિમાં પહેલા તો સૌથી પહેલા ફ્લોર આલ્કલી પદ્ધતિ એ શું કામ કરે છે પછી ડિસ્કસ કરશું આપણે બરાબર સૌથી પહેલા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે બને એ એને આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું બરાબર તમે ત્યાં સમજી ગયા સમજી લો કે આપણી પાસે કઈ પ્રકારની આ સિસ્ટમ છે જો આપણે છે ને વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરશું વિદ્યુત વિભાજન એટલે શું છે આ પદ્ધતિ બરોબર સૌથી પહેલા લેજો કે વિદ્યુત વિભાજન એટલે શું તો કે વિદ્યુત આપશુ એટલે એમાં આયનો જે રહેલું હોય છે આયનો જેટલા રહેલા હોય છે એનું શું થશે વિભાજન થશે વિદ્યુત આપવાથી જે વિભાજન થાય ને એટલે વિદ્યુત વિભાજન પદ્ધતિ કે બરોબર આ પદ્ધતિ વિદ્યુત વિભાજન છે આ પદ્ધતિ કે શું છે એ ખબર પડી જાય છે તમને આપણે ટૂંક નોંધ લખો એમ પૂછે બરાબર કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ત્યારે આ પ્રશ્ન લખવાનો છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે સુપર પ્રશ્ન છે બરોબર અને તમને અત્યારે આપણે પૂરો કરશું ત્યાં સુધીમાં આવડી જશે કન્ફર્મ મારી વાત છે બરોબર ઓકે હવે આ પદ્ધતિમાં છે કઈ પ્રકારની રેખા બરોબર હું તમને વિદ્યુત વિભાજનના અમુક નિયમ કહી દઉં બરોબર કે વિદ્યુત વિભાજન છે ને બરોબર એમાં બેટરી જોડેલી હોય બેટરીના બે ધ્રુવ હોય એક હોય ધન ધ્રુવ ધન ધ્રુવને આપણે એનોડ કહીશું કઈ એનોડ અને બીજો હોય ઋણ ધ્રુવ એને આપણે શું કહી કેથોડ કહીશું કઈ કેથોડ એનોડ હોય ધન હોય પ્લસ વાળા એનોડ હોય અને માઇનસ વાળા કેથોડ બરોબર આટલી વસ્તુ તમને પહેલા ખબર હોવી જોઈએ હવે તમે જોઈ અહીં સૌથી પ્રથમ તમને એનોડ અને કેથોડ જો આ એનોડ પ્લસ દેખાય છે અને આ એનોડ કેથોડ માઇનસ બે સળિયા જોડેલા છે બરોબર એને છિદ્રાળુ પડદાથી બંનેને અલગ કરેલા છે બરોબર અને શું છે છિદ્રાળુ પડદો બરોબર છિદ્રાળુ પડદો હોય એ શું કામ છિદ્રાળુ છે બરોબર એ તમને આના સમજાઈ જશે જો સૌથી પહેલા પ્લસ પોઈન્ટ લઈ લો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં માત્ર આની આકૃતિ જ દોરવાની છે આનું વર્ણન કંઈ કરવાનું નથી આ આકૃતિનું વર્ણન કંઈ કરવાનું નથી આ આકૃતિ માત્ર તમને સમજાય એટલા માટે છે પ્રેક્ટિકલી તમને ખબર પડે કે આ રીતે પ્રક્રિયા થતી હોય હવે જો આપણી પાસે દરિયાનું ક્ષારીય પાણી હોય દરિયાનું ક્ષારીય પાણી એટલે ખબર દરિયાનું પાણી ક્ષાર વાળું હોય બરોબર એ દરિયાના ક્ષારીય પાણીને આપણે પાણીમાં એક જગ્યાએ પાત્રમાંથી એન્ટર કરવાનું છે બરોબર એટલે આ સેન્ટી આપણે એન્ટર કરશું જો આ દરિયાના દરિયાનું ક્ષારીય પાણી આ સેન્ટી જાય છે બરોબર હવે એમાં તો કઈ રીતે પ્રક્રિયા જો તમને ખબર છે દરિયાનું ક્ષારીય પાણી હોય બરોબર જો આ રીતે હેડિંગમાં લખો રાસાયણિક Thank you.
ચોક્યાસી થી આપણે શું કરતા હતા કરતા હતા એમ જ પણ બીજી વિભાજન છે એટલે એનો મતલબ એટલે કેચોડ એટલે કે ધંધું એનો જ કહેવાય ધૂળધૂળ ને કેચોડ કહેવાય બરોબર સમજજો હવે શું કહું છું તમને આપણે એક સાઈડ થી દરિયાનું પાણી એન્ટર કરીને એટલે NaCl + H2O આપણે આ સાઈડ થી એન્ટર કરી હવે અહીં વિદ્યુત પ્રવાહ ચાલુ હોય બરોબર વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ માઇનિંગ કરણ થાય ભાઈ ભાઈ કરણ કરી દે છે NaCl અને H2O એનો આયન કરણ કરી દે છે પાસે જોવો તમે તો જો આ તમને લખી દઉં છું NaCl માં આવી જાય એટલે પ્લસ Cl માઇનસ બરોબર અને H2O માં કઈ રીતે થાય તો કે H+ અને OH- સમજો Na plus Cl minus H plus OH minus. Paku, dariya nu chariya pani hoy. So dariya nu chariya pani ma, kya sauthi pehla shu hoy? Sodium chloride hoy. Chana wali ne khanu pani ke sodium chloride. Pani che chaliya hoy. Kya sodium chloride plus H two. Barobar. Abhi ek prakriya thai ke liye. To kya kya Na plus Cl minus H plus OH minus. Tumne badhai khabar hai. Ki a Na plus che ni OH minus sahay prakriya karse. Kya shu banavse? Na બરોબર તો આ પ્રક્રિયા થઈ ગઈ બરોબર આ લખી નાખું
છે હાઇડ્રોજન વાયુ અને આ છે ક્લોરીન વાયુ અને આ ક્યાં છે રાસાયણિક પ્રક્રિયાને પરના કરવું બોક્સ બરોબર સરસ બોલું મેં તમને ઉપર છે સમજાવ્યું છે બરોબર કે કઈ રીતે પ્રક્રિયા થાય આ બુકમાંની નથી હવે સૌથી પહેલા મારે સમીકરણના શું કરવા નાખી સંતુલિત કરી નાખી જો સૌથી પહેલા જો આપણી પાસે Cl કેટલા છે બે આસાઈડ Cl કેટલા છે ભાઈ બોલો તો જો Cl અને બે કેટલા તો સોડિયમ કેટલા થઈ ગયા બે તો આયન બોલો તો અહીંયા પકડો કર્યો ને તો હાઇડ્રોજન બોલો તો હાઇડ્રોજન બે ને બે ચાર થઈ ગયા અને હાઇડ્રોજન બે છે આયન બોલો તો અહીંયા પકડો કર્યો ને હાઇડ્રોજન ચાર થઈ ગયા ઓક્સિજન બે થઈ ગયા ભાઈ ઓક્સિજન તો બે છે એક ની સંખ્યા બંને બાજુ સરખું થઈ ગયું બરોબર આને સમીકરણને સંતુલિત કર્યું કહેવાય બરોબર ઓકે હવે જે સમજો સંતુલિત બરોબર ફરી કહું આ પ્રશ્ન કેવી રીતે આખે આપણે બધું સમજવું સમજાવું તમને લખવાનો અર્થ કેવી રીતે પછી બોલ બરોબર કે સમજી સમજવું અગત્યનું છે સમજાઈ ગયું તો લખાય ઓટોમેટિક જશે બરોબર સૌથી પહેલા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિશે ટૂંકમાં લખો એટલે કે ક્લોર આલ્કલી પદ્ધતિ બરોબર એના વિશે ટૂંકમાં માહિતી આપો તો ક્લોરાઇડની પદ્ધતિ વિશે ટૂંકમાં લખાય તમને પૂછે બરોબર શું કામ ક્લોરાઇડની છે ને પછી કહો તમને બરોબર પહેલા આપણે આ ચાર પ્રશ્ન સમજી લે આપણે કઈ રીતે કે તો આપણે પાત્ર લીધું એટલે એમાં એક તરફ ધન ધ્રુવ એક તરફ ઋણ ધ્રુવ ધન ધ્રુવ એક ઋણ ધ્રુવ ઋણ ધ્રુવ કેટલો લીધો બને છે છિદ્રાનો પ્રકારથી અલગ કરી લેવાનો બરોબર એક સાઈડ થી મારે દરિયાનું ક્ષારીય પાણી એન્ટર કરાવવાનું છે પછી એની પ્રક્રિયા થશે બીજી સાઈડ થી દરિયાનું ક્ષારીય પાણી બહાર નીકળશે બરોબર કન્ટિન્યુ આ પ્રોસેસ ચાલુ રહેશે પણ સાથે સાથે બહાર નીકળશે ને ત્યારે આપણને સાથે શું ઉત્પન્ન થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કોણ ઉત્પન્ન થશે કેવી રીતે ઉત્પન્ન થશે કે બરોબર એનો છે ને એનો બરોબર હવે જો એનો ને કે બરોબર આપણે દરિયાનું જે ક્ષારીય પાણી એન્ટર કરાવી દરિયાનું ક્ષારીય પાણી ને સોડિયમ ક્લોરાઇડ પાણી એટલે H2O બરોબર આ બે એન્ટર થાય હવે એન્ટર થાય ને પહેલા તો એ પ્રક્રિયા થાય એટલે કે NaCl અને NaCl - H2O બને H+ - હવે આનો પ્લસ અને એનો પ્લસ અને આનો માઇનસ જો H- એને અને OH પ્લસ અને માઇનસ એટલે એક મેક થઈ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ થાય ને આ બરોબર એનો ભાગ પતી ગયો હવે જો એક હોય તો H+ અને બીજો હોય તો Cl- કરી દીધું આ પ્રોસેસ સાસાયટિક કરતી હોય છે ને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય હાઇડ્રોજન વાયુ એટલે H2 અને એનો ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય ક્લોરીન વાયુ એટલે Cl2 બરોબર આ રીતે વાયુ ઉત્પન્ન થાય પછી આ સમીકરણ આપણે સંતુલિત થઈ ગયું કેમ આપણે છે ને બરોબર આ હાઇડ્રોજન વાયુ ક્યાં ઉત્પન્ન થયો કે થોડો ઉપર અને Cl2 વાયુ ક્યાં ઉત્પન્ન થયો એનો ઉપર આપણે રિએક્શન માં પૂછી શકે કે હવે ક્લોર આલ્કલી પદ્ધતિ માં તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવવા માં કે થોડો ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય એટલે કે ને ઓકે કે થોડો ઉપર હાઇડ્રોજન ની વિચારવાનું ચાલો મારે વિચારો તો તમે સમજો કે થોડક કરજો એટલે કેવો થાય માઇનસ હવે આ માઇનસ છે માઇનસ પાસે હંમેશા પ્લસ વાળો જુઓ તો તમને ઓપ્શન હોય એમાં હાઇડ્રોજન અને ક્લોરિન હોય તો તમને ઓટોમેટિક ખબર પડી જાય હાઇડ્રોજન પ્લસ વાળો છે તો હાઇડ્રોજન જ ઉપરના હોય કેમ કે ક્લોરિન તો પોતે માઇનસ વાળો છે માઇનસ વાળો પ્લસ થાય છે બરોબર એટલે પ્લસ વાળો માઇનસ થાય છે એટલે ઓટોમેટિક ખબર પડી જાય બરોબર તો જો આ એક જે થોડો ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ વાયુ જે ઉત્પન્ન થયો હોય એથી આ સાઈડ હાઇડ્રોજન બહાર નીકળે એનો ઉપર ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય આ સાઈડ થી Cl2 વાયુ બહાર નીકળે અને આ સાઈડ થી હાઇડ્રોજન વાયુ જે બહાર નીકળે છે એ હાઇડ્રોજન વાયુ નો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય અને આ સાઈડ થી ક્લોરિન વાયુ બહાર નીકળે છે એ ક્લોરિન વાયુ નો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થાય અને આ સાઈડ થી શું બને છે આયનો બની અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે સાથે સાથે દરિયાનું ક્ષારીય પાણી બહાર નીકળે છે બરોબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ કરીને જગ્યાએ થાય એ આપણે હવે જોવાનું છે સૌથી પહેલા તમે એનકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કોન્ટેક્ટ કરતા હોવ તો હું જે બોલું બરોબર એ પ્રમાણે લખવાનું આપણે ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે બરોબર એની બનાવટ પર શું લખશો તો જરા રીતે સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણનું જો આ રીતે લખવાનું તમને આવી ગયું છે સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણનું આપણે શું કહ્યું તો કે વિદ્યુત વિભાજન ફરીથી એક વાર કહેવું છું સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા શું કહ્યું તો કે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને એનો ઉપર ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે જો તમને આપેલું છે કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનો ઉપર પાસે ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે
જ્યારે કેફર પાસે હાઇડ્રોકાર્બન ઉત્પન્ન થાય છે અને દ્રાવણમાં શું બને છે એ કે આપણે બનાવવાનું હતું એ શું બને છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે ફરી પહેલો આપણો પહેલો પહેલા આપણો જે કે જો કે એ લખવાનું ધ્યાન દેજો સોડિયમ ક્લોરાઇડ નું સોડિયમ ક્લોરાઇડ ના સોરી પહેલા કે સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન કરતા શું થાય ફરીથી કહો આ પદ્ધતિને ક્લોર આલ્કાલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તમને એટલે બરોબર શા માટે ક્લોર આલ્કાલી પદ્ધતિ વિચાર ડાયાગ્રામમાં મેન્શન કરી દેવાનું બરોબર કારણ કે એમાં ઉત્પન્ન થતી નિપજો પૈકી ક્લોર એટલે ક્લોરીન વાયુ અને આલ્કાલી આલ્કાલી મેં તમને કીધું આલ્કાલી એટલે જો સોડિયમ ધાતુ છે ને આલ્કાલી ધાતુ છે બરોબર એટલા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કાલી તરીકે ઉત્પન્ન થાય છે અને ક્લોર એટલે ક્લોરીન વાયુ તરીકે ઉત્પન્ન થાય છે બરોબર અને લખવાનું કેવી રીતે તો કે આ પદ્ધતિને ક્લોર બરોબર કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે રેડી બીજો પોઈન્ટ પણ પૂરો બરોબર અને આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણે ત્રણ નિપજ છે એના ઉપયોગમાં નીચે પ્રમાણે છે ત્રણ નિપજ મળે કઈ કઈ તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે હાઇડ્રોજન મળે અને ક્લોરીન મળે તો ત્રણે ત્રણ ઉપયોગો નીચે લખી નાખવાનો પ્રશ્ન થઈ જાય પૂરો હવે તમને બધા ઉપયોગો છે બરોબર ડિટેલમાં પછી આ આખો પ્રશ્ન છે વ્યવસ્થિત બહુ શું ચાર માર્ક ચાર માર્ક એકદમ નો મળે બરોબર આકૃતિ વ્યવસ્થિત દોરવાની આખે આપણે પ્રશ્ન તમને સમજાવ્યો બરોબર આના મોટી આના છે બરોબર કે પ્લસ ઓર માઇનસ કરે છે માઇનસ ઓર પ્લસ કરે છે બરોબર એટલે કે એનો ઉપર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે કેટલો ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય આટલું મગજમાં હોવું જોઈએ અને એ તમને સમજાયેલું હોવું જોઈએ એ વનસ્પતિ ઘી બની તો હાઇડ્રોજન આ પેલાનો ઉપયોગ કર્યો છે પેલો વર્તન તરીકે બીજો ઉપયોગ તો કે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં અને ત્રીજો એમોનિયાની બનાવટમાં એમોનિયા વાયુ છે બરોબર ઈ એમોનિયા વાયુની બનાવટમાં પણ કોનો ઉપયોગ થાય હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય આ તમારે યાદ રાખવાના છે એટલે કે સાહેબ વાહ મજા આવી ગઈ પેલી વાત તમને કીધું કે યાદ રાખવાના છે આપણો આ ટોપિક આપણો જે આપણે ટુ એનો ઉપયોગ યાદ રાખી લીધો તો ટુ એનો ઉપયોગ ક્યાં જો તમને સમજાવ્યું તો સમજો ને તો પણ તમે ઓટોમેટિક યાદ લઈ જશો x2y નો સૌથી પહેલો ઉપયોગ છે એટલે તમને કીધું બરોબર કે ભાઈ વર્તન તરીકે ભવિષ્યને શિક્ષણ ઉત્પાદન સ્મૃત તરીકે x2y ને ગણવામાં આવે છે બરોબર ત્યારબાદ બીજો ઉપયોગ ક્યાં કીધો કે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં અને ત્રીજો ઉપયોગ ક્યાં કીધો એમોનિયા વાયુની બનાવટમાં બરોબર એના પછી છે ક્લોરીનના ઉપયોગ જે આ જે હાઇડ્રોજન ઉત્પન્ન થતો છે એનો ઉપયોગ વાળી જ્યારે પણ આ ઉપયોગ આવશે ક્લોરીન વાયુનો ઉપયોગ બરોબર તો ક્લોરીન વાયુના ઉપયોગ સૌથી પહેલા તમને હું એક વસ્તુ કહી દઉં બરોબર કે તમે ઘણી બધી જગ્યાએ રિસોર્ટમાં કે પાર્કમાં વોટર પાર્કમાં કે તમે ગયા હોય બરોબર તો તમે અહીં નોટ કરેલું હોય કે એનું જે પાણી હોય સ્વિમિંગ પૂલનું પાણી બરોબર એ ચોખ્ખું હોય ભુજિયા કલર બ્લુ કલર જેવું તમને દેખાય આ બ્લુ એ પાણી 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 આવું શું દેખાય બરોબર એનું કારણ શું તો કે એ પાણીમાં ક્ષાર હોય એટલે કે એમાં ક્લોરીન નાખેલું હોય જળઉપચાર કર્યો છે બરાબર જળઉપચારમાં પાણીને જંતુરહિત કરવું તમે જોજો જ્યાં ક્લોરીન નાખવામાં આવે કે જેટલો પણ કચરો હોય ને પાણી એ બધો એક જગ્યાએ ખૂણામાં ભેગો થઈ અથવા તો કોઈ જીવજંતુ કોઈ બધે ખૂણામાં આવે છે બરાબર એટલે જળઉપચારમાં પાણીને જંતુરહિત કરવા માટે ક્લોરીનનો ઉપયોગ બીજો ક્યાં થાય તો કે પોલિવિનાઇલ ક્લોરાઇડ પીવીસીના પાઇપની અંદર બધું સાઈડ હોય છે બરાબર તો એમાં પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય પીવીસીની બનાવટમાં ત્યારબાદ છે પીવીસી તમારે ફૂલ ફોર્મ યાદ રાખવું તો રાખી લેજો પોલી વિનાઇલ ક્લોરાઇડ હવે તમે સમજો ક્લોરાઇડ આવે છે એમાં તો ક્લોરીન નો ઉપયોગ થતો જ છે ત્યારબાદ છે CFC ની બનાવટ મોસ્ટ ટાઈમ જે આપણે આગળ 15મો ચેપ્ટર જ્યારે શીખશું ને
ક્લોરીન નો ઉપયોગ બરોબર એમાં CFC છે એ આપણે 15 નું ચેપ્ટર શીખશું ને એમાં આવશે બરોબર તમને પૂછે બરોબર કે જે સ્ટ્રેટોસ્ફિયર માં ઓઝોન નું આવરણ આવેલું છે એ ઓઝોન ના આવરણ નું ભંગાણ કરવા માટે કયું પરિબળ જવાબદાર છે એમાં આવે CFC ક્લોરોફ્લોરોકાર્બન શું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન આ જે છે ને બરોબર રેફ્રિજરેટર એસી એમાંથી જે મુક્ત થતો ફ્રીઓન વાયુ છે ને એ ઉપર જાય ને એટલે સીએફસી નામનું સંયોજન બને બરોબર એસી એટલે આ વીસ કરતા બરોબર એમાંથી જે વાયુ મુક્ત થાય છે બરોબર એ વાયુ સીએફસી નામનું હાનિકારક સંયોજન બને એ સીએફસી હાનિકારક સંયોજન જ્યારે ઉપર જાય એટલે ઉપર જાય ઓઝોનનું આવરણ આવે છે બરોબર એ શું કરે તો કે આપણા સૂર્યના જે પાક ચાલતી ગયો છે બરોબર યુવી રેસ કહેવાય પ્રવાહી કે આપણા જાહેર પૃથ્વી પર આવે તો મનુષ્યને સ્કીન રોગ ને ડિઝીઝ ને કેન્સર ને રોગો થવાની શક્યતા રહે પણ ડાયરેક્ટ પૃથ્વી પર આવે એટલે વચ્ચે ઓઝોન નો આવરણ એટલે પેલા ઓઝોન નો આવરણ પર સૂર્યના પર આપણા કિરણો પડે બરોબર પછી એમાંથી થોડા જ્યાં શોષાઈ જાય એટલે જેથી ગરમી વધારે ઉગ્રતા હોય એમાં શોષાઈ જાય પછી આપણા પૃથ્વી ઉપર આવે બરોબર એટલે ઓઝોન નો આવરણ છે ને રક્ષક આવરણ કહેવાય તો એ રક્ષક આવરણ નું ભંગાણ કરવા માટે સીએફસી કહેવાય બરોબર સીએફસી શું છે એ તમને ખબર નથી ત્યારબાદ બ્લીચિંગ પાવડર અને પછીનો જ આપણે પ્રશ્ન શીખવાનો છે બ્લીચિંગ પાવડર એમાં પણ કોનો બનાવટ થાય સીએલ2ની બનાવટ સોરી સીએલ2નો ઉપયોગ થાય બ્લીચિંગ પાવડરની બનાવટ સીએલ2નો ઉપયોગ થાય બરોબર ઓકે હવે જો આપણે સીએલ2નો ઉપયોગ જોઈએ ચાર મુખ્ય છે પહેલું તો કે જળ ઉપચારમાં પાણીને જંતુરહિત કરવા માટે જળ ઉપચારમાં પાણીને જંતુરહિત કરવા માટે બીજું શું તો કે પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પીવીસીની બનાવટમાં ત્રીજો આપણે શું તો કે ક્લોરો ફ્લોરો કાર્બન એટલે કે સીએફસી ની બનાવટમાં ત્યારબાદ ચોથો શું તો કે બ્લીચિંગ પાવડર ની બનાવટમાં બરોબર આપણે હાઇડ્રોજન અને ક્લોરિન બે ના ઉપયોગ એક સાથે જોઈએ હાઇડ્રોજન ના ત્રણ ઉપયોગ છે એમ તો ઘણા બધા છે પણ કે આપણે ત્રણ લખી ચાલશે બરોબર હાઇડ્રોજન ના ઉપયોગમાં પહેલો ઉપયોગ શું હતો તો કે બળતણ તરીકે હાઇડ્રોજન નો ઉપયોગ ક્યાં થાય તો કે બળતણ તરીકે બીજો ઉપયોગ ક્યાં હતો તો કે વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશન માં બીજો ઉપયોગ ક્યાં તો વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશન અને ત્રીજો ઉપયોગ ક્યાં તો એકોનિયાની બનાવટ અને ક્લોરિનના ચાર આમાં પહેલા કહેવાનો જળ ઉપચારમાં પાણીને જંતુરહિત કરવા માટે બીજું કહેવાનું કે પોલિવિનાઇલ ક્લોરાઇડ એટલે પીવીસી ની બનાવટમાં ત્રીજું કહેવાનું કે ક્લોરોફ્લોરોકાર્બન છે એટલે સીએફસી ની બનાવટમાં અને છેલ્લે કહેવાનું કે બ્લીચિંગ પાવડર ની બનાવટમાં અને હવે જે છે બરોબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આપણી લિક્વિડ છે એના ઉપયોગો ક્યાં થાય બરોબર એને હોય છે પણ તમે સમજો છો કોઈ ધાતુ હોય બરોબર તમે ગ્રીસ જોઈ હોય છે એ ધાતુ છે એના ઉપર જ્યારે ગ્રીસ લાગેલો હોય તો એ ઇઝીલી રિમૂવ ન કરી શકે ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ થાય બરોબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લગાવી એટલે જેટલું પણ ગ્રીસ હોય ને એ ક્રિયા થાય બરોબર એટલે પેલો પેલો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ શું તો કે ધાતુઓ પરથી ગ્રીસ ને દૂર કરવો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો પેલો ઉપયોગ શું કે ધાતુઓ પરથી ગ્રીસ ને દૂર કરવા પછી આપણે જે સાબુ યુઝ કરી છે ને એ સાબુની બનાવટમાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પેલો પોઈન્ટ શું તો કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા બીજો પોઈન્ટ શું તો કે સાબુની બનાવટમાં ત્રીજો પોઈન્ટ પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં આખો ટાવર આવે છે પેટ્રોલિયમ છે પેટ્રોલ નથી બરોબર તમને કે કેટલા એવો પ્રશ્ન થાય છે પેટ્રોલ અને પેટ્રોલિયમમાં ફેર શું પેટ્રોલ એટલે માત્ર પેટ્રોલ આપણે જે ઘરે જોતા હોય બરોબર વાહનોમાં યુઝ થાય પેટ્રોલિયમ એટલે પેટ્રોલ ડીઝલ કેરોસીન મેથા ઘણું બધું પેટ્રોલિયમ બરોબર એ પેટ્રોલિયમ શુદ્ધિકરણમાં કોનો ઉપયોગ થાય એને હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય પછી સુતરાઉ કાપડને સુવાળું બનાવવું સુતરાઉ કાપડને સોફ્ટ બનાવવા માટે પણ એને હોય છે ઉપયોગ થાય બરોબર સુતરાઉ કાપડ હોય એ લાગે હોય બરોબર એટલે તમારે નરમ બનાવવું હોય તો એને સોડિયમ હાઇડ્રોક્સાઇડની મદદથી બનાવી શકાય અને લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ક્યાં થાય પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે આપણે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે આનો ઉપયોગ કર્યો હતો હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એની પ્રક્રિયા કરતા સોડિયમ ક્લોરાઇડ મળ્યો છે બરોબર તો પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય બરોબર ફરીથી આપણે ત્રણે ત્રણના ઉપયોગો જોઈ લઈએ એકવાર બરોબર પછી આખો પ્રશ્ન હું એકવાર કે બે વાર સમજાવીશ પાછા તો તમને બોલી બતાવીશ બરોબર આ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગ ફરી ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે બરોબર ધાતુઓ પરથી ગ્રીસ પહેલેથી કહી દે બરોબર સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે બરોબર બીજું શું તો કે સાબુની બનાવટમાં ત્રીજું શું તો કે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં ચોથું શું તો કે સુતરાઉ કાપડને સુવાળું બનાવવા અને પાંચમું શું તો કે પ્રયોગશાળામાં પ્રક્રિયા
અભિયાપ કરીને પરમાણુના એક સાથે બોલી સૌથી પહેલા હાઇડ્રોજન ઓકે ઓકે તો કે બળતણ તરીકે બીજો ઉપયોગ તો કે વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશનમાં ત્રીજો ઉપયોગ એમોનિયાની બનાવટ અને ક્લોરીન વાયુના ઉપયોગો છે ચાર હતા પહેલું શું તો કે જળ ઉપચારમાં પાણીને સંતુલિત કરવા માટે બીજું શું તો કે પોલિઇલેક્ટ્રોલાઇટ એટલે પીવીસી બનાવટમાં ત્રીજું શું તો કે સીએનસી એટલે ક્લોરોફોર્મ કાર્બન્સની બનાવટમાં અને ચોથું શું તો કે બ્લીચિંગ પાવડરની બનાવટમાં બરોબર સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો ફરી કહો બરોબર તો ધાતુઓમાંથી ગ્રીસ દૂર કરવા ત્યારબાદ સાબુની બનાવટમાં પેટ્રોલિયમ શુદ્ધિકરણમાં સૂત્રો કાપીને સુવાળું બનાવવા અને રક્ષણમાં પ્રક્રિયા તરીકે તો આ હતી ક્લોર આલ્કલી પદ્ધતિ પૂરી થઈ ગઈ લખાણ લખો છે ઉપયોગો વધારે રાખવાના છે બરાબર આની પ્રક્રિયા લખાણ લખું છું એક આકૃતિ એક સમીકરણ ઉપયોગ અને સંચાલિત પેર બરાબર થિયરી એટલે આપણે સમજી જાય પૂરો લખવાનું કેવી રીતે જો લખવાનું સૌથી પહેલા લખવાની થિયરી હું જે બોલું છું બરોબર જો કે એ સૌથી પહેલા કહેવાનું કે ભાઈ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે પેલો પેરેગ્રાફ જો પછી તમારે આ આકૃતિ લખવાની નીચે રાસાયણિક પ્રક્રિયા કરીના બોક્સ તરીકે સમીકરણ લખી નાખવાનું એટલે પછી પાછું લખવાનું કે આ પદ્ધતિને અથવા તો આ ક્રિયાને ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરોબર લખવા પૂરું પછી એ કહેવાનું કે આ પદ્ધતિ દ્વારા મળતી ત્રણ રિબોઝોના ઉપયોગો નીચે મુજબ છે આ પદ્ધતિ દ્વારા મળતી ત્રણ રિબોઝ છે એના ઉપયોગો નીચે મુજબ છે એમાં પહેલા લખવાના X2ના ઉપયોગ X2ના ઉપયોગમાં લખવાનું વળતર તરીકે બીજું હાઇડ્રોજિનેશન વનસ્પતિ તેલના હાઇડ્રોજિનેશનમાં અને ત્રીજું એમોનિયા વાયુની બનાવટ અને ક્લોરીન વાયુના ઉપયોગો ચાર હતા બરોબર એમાં લખવાનું બરોબર સૌથી પહેલા કે જળ ઉપચારમાં પાણીને સંતુલિત કરવા માટે બીજું પોલિવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં ત્રીજું ક્લોરોફોર્મ કાર્બન્સની બનાવટમાં અને ચોથું બ્લીચિંગ પાવડરની બનાવટમાં ત્યારબાદ NaOHના ઉપયોગ એમાં પહેલા કહેવાનું કે ધાતુ પરથી ગ્રીસને દૂર કરવા માટે બરોબર બીજું શું તો કે સાબુની બનાવટમાં ત્રીજું શું તો કે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં ચોથું શું તો કે સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે અને છેલ્લું શું તો કે પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે આખો પ્રશ્ન થઈ ગયો પૂરો આખે આખો પ્રશ્ન વગર અચકાય બરોબર બોલું છું લખવાનું કેવી રીતે ફરીથી લઈ લઉં બરોબર સૌથી પહેલા તમારે લખવાનો પહેલો પેરેગ્રાફ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે આકૃતિ દોરી નાખવાની રાસાયણિક પ્રક્રિયા લખી નાખવાની પછી કહેવાનું કે આ પદ્ધતિને ક્લોરાઇડની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ક્લોર એટલે ક્લોરીન અને આલ્કાઈ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરોબર ત્યારબાદ કહેવાનું કે આ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થતી ત્રણ રિબોઝોના ઉપયોગો નીચે મુજબ છે એમાં પહેલા હેડિંગ વાળો હાઇડ્રોજનના ઉપયોગો હાઇડ્રોજનના ઉપયોગમાં પહેલા કહેવાનું વળતર તરીકે બીજું વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં ત્રીજું એમોનિયા વાયુની બનાવટ ત્યારબાદ હેડિંગ વાળો ક્લોરીનના ઉપયોગો એમાં ચાર ઉપયોગો છે એમાં કહેવાનું કે જળ ઉપચારમાં પાણીને જંતુરહિત કરવા માટે પોલિવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં ક્લોરોફોર્મ કાર્બન્સની બનાવટમાં અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં ત્યારબાદ કહેવાનું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ના ઉપયોગો એમાં પહેલો પણ ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા સાબુની બનાવટમાં પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં સૂત્રો કાપીને સુવાળું બનાવવા અને પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે તો આ હતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ પદ્ધતિનું નામ હતું ક્લોર આલ્કલી પદ્ધતિ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આ બરોબર અને કેવી રીતે લખવાનો એ હું તમને સમજાવી દીધું બરોબર સૌથી પહેલા જો એ ટૂંકમાં સમજાવી દીધું બરોબર પછી થિયરી લખવાની કે આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે
આપણને શું કરે છે ક્લોરા કરી પદાર્થ ઈ વિનેગર પકી જાય પછી હેડિંગ મળવાનું H2 ના ઉપયોગ પછી Ca2 ના ઉપયોગ અને છેલ્લે એને OH ના ઉપયોગ મોસ્ટ લાઇકલી પ્રશ્ન છે મેં તમને એક એક ડિટેલ આપણે બધું લખવાનું છે ભઈ તો આ રીતે લખવાનું બરોબર આમાં કાઈ ઘરશે નહીં આ રીતે લખું આ ની ચોખ્ખી કે લખું એટલા માટે જો વ્યવસ્થિત મેં આખા આપણે પ્રશ્નને સમજાવ્યો ચાકી પાછળ રિવિઝન કરે હવે આમાંથી બરાબર વિદ્યાર્થી હશે બરોબર એને આ એમ નો આઉટ ઇન્ટુ શિક્ષક આપણે મારે કે કે કરવાની જરૂર નથી આપણે સમીકરણ સમજાવી દીધું આકૃતિમાં આ કેવી રીતે ટ્રાન્સફર થાય પર સમજાવી ગયા ઉપયોગો પણ સમજાવી ગયા બધું યાદ રહી બરોબર તો વેરી ગુડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ પ્રશ્ન પૂરો થાય અને આ પ્રશ્ન આજે આજે તમારે બરોબર વિડિયો જોયો હોય તે વિશે તમારે બરોબર બે વાર કે આપણો વિડિયો જોવાનો અમારું હોમવર્ક છે બે વાર વિડિયો જોવાનો ત્યારબાદ જેવો આ પ્રશ્ન પૂરો થાય ને બરોબર એ મેમો તમારા ચાર માર્કનો પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ થઈ જશે બરોબર આ આ પ્રશ્ન તમારે એકવાર આખી આપો મેં જે રીતે સમજાવ્યો બરોબર હું જો વાક્ય બોલું છું મેં તમને વાક્ય બોલાવ્યું સમજાવ્યું છે બરોબર ઈ બધું અને પછી કરી નાખું કે હું H2 ના CA2 ના